આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 8 પ્રકરણ નંબર 2 એક ચલ સૂચક સમીકરણમાં સ્વાધ્યાય 2.5 નો પહેલો દાખલો જોઈશું। એકના છેદમાં 2 ઓછા 1ના છેદમાં 5 બરાબર 3 એકના છેદમાં 3 डाबी बाजू माइनस एक्सद बराबर आ बाजू एकद चार હવે એકના છેદમાં 5 છે એ જમણી ડાબી બાજુ છે એટલે જમણી બાજુ લઈ જશું એટલે પ્લસ થઈ ગયા હે એટલે એકના છેદમાં 5। હવે અહીં છેદ છે એ બધેના અલગ અલગ છે એટલે આપણે એને સંછેદી કરીશું ત્યાર પછી છે સરવાળા બાદબાકીની પ્રક્રિયા થાય માટે સૌ પ્રથમ આપણે એકના છેદમાં 2 માઇનસ એકના છેદમાં 3 છે એનો લસાઅ લેશું એટલે એનો લસાઅ થાય છે એટલે એકના છેદમાં 2 सौ प्रथम एक्स त्रण नो आपणे गुणाकार करशुं माटे त्रण एक्स छेदमां त्रण नो गुणाकार थशे एटले तंदु બાદબાકી નિશાની આપણે એમનેમ રહેવા દેશું એ જ રીતે અહીં એક્સ અને બે નો ગુણાકાર કરશું એટલે બે એક્સ છેદમાં અહીં ત્રણ અને બે નો ગુણાકાર થશે એટલે બરાબર આ બાજુ પણ આપણે સરવાળો કરવા માટે લસાઅ એટલે કે સમછેદી કરવા પડશે તો આનો લસાઅ થાય 20 એટલે અહીં આપણે 5 વડે ગુણવા પડશે જ્યારે અહીં આપણે 4 વડે ગુણશું એટલે અહીં એક અને 5 નો ગુણાકાર કરશું એટલે 5 એક 5 હવે જમણી અને ડાબી બાજુ બંને બાજુ છે એ સમછેદ થઈ ગયા છે એટલે હવે આપણે છે એની સરવાળા બાદબાકીની પ્રક્રિયા કરશું એટલે 3x ઓછા 2x છેદમાં 6 બરાબર 5 વત્તા 4 છેદમાં 20। હવે અહીં 3x માંથી આપણે 2x કાઢશું એટલે 1x છેદમાં 6 બરાબર આ બાજુ 5 અને 4 નો સરવાળો કરશું એટલે 9 ના છેદમાં હવે અહીં જે ચલના છેદમાં 6 છે એને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે અહીં છેદમાં છે એ અંશમાં આવી જાય માટે 6x બરાબર 9 ગુણ્યા 6 અને છેદમાં 20। હવે આપણે આનો છે એ ભાગ ઉડાડીશું એટલે આપણે એના અવયવી પાડી નાખીએ એટલે x બરાબર 37 9 ગુણ્યા 2 3 છ ને છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અહીં આ 2 ને આ 2 નો છેદ ઉડી જશે હવે ઉપર જે છે એનો આપણે ગુણાકાર કરશું તો કે 37 9 અને 9 3 27 એટલે x બરાબર 27 છેદમાં જે રકમ બાકી છે 2 અને 5 એનો ગુણાકાર કરશું એટલે 8 2 10 તો કે છેલ્લા છેદમાં 2 ઓછા 3 છેદમાં 4 વત્તા 5 છેદમાં 6 બરાબર 21।
ડાબી બાજુ જે છે ચલ આપ્યા છે એના બધાના છેદ છે આપણે લસાઅ કાઢીને સમાન કરશું ત્યારબાદ સરવાળા બાદબાકી આપણે કરી શકશું માટે આનો લસાઅ આપણે જોઈએ તો કે 2 4 અને 6 નો આપણે લસાઅ કાઢી તો કે 2 વડે આપણે ભાગાકાર કરીએ એટલે 2 2 2 2 2 4 અને 2 3 6 ફરી વખત 2 ઉપર આપણે ભાગ લઈશું એટલે 2 1 2 અને અહીં 3 ના 3 રહેશે ફરી વખત આપણે 3 વડે ભાગ લઈશું કે જ્યાં સુધી બધેમાં એક એક ન આવે ત્યાં સુધી આપણે લસાઅ છે આ રીતે કાઢવાનો હવે અહીં જે રકમ આપેલી છે એનો આપણે ગુણાકાર કરશું એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 2 4 અને 4 3 12 તો કે આ બધેનો લસાઅ છે એ 12 થશે તો અહીં 2 ને આપણે કેટલા વડે ગુણીએ તો 12 થાય તો કે 6 વડે અહીં 3 ને કેટલા વડે ગુણવાથી 12 થશે તો કે 4 ને કેટલા વડે ગુણવાથી 12 થશે તો કે 3 અને 6 ને કેટલા વડે ગુણવાથી છેદમાં 12 આવે તો કે 2 હવે આપણે અહીં n અને 6 નો ગુણાકાર કરશું એટલે 6n છેદમાં 2 અને 6 નો ગુણાકાર થશે એટલે કે છેદુ 12 અહીં બાદબાકી નિશાની આપણે એમ એમ રહેવા દેશું અહીં 3n અને 3 નો ગુણાકાર કરશું એટલે કે 3 3 9n છેદમાં 4 અને 3 નો ગુણાકાર એટલે 4 3 12 વત્તાની નિશાની અહીં 5n અને 2 નો ગુણાકાર થશે એટલે 10n છેદમાં 6 અને 2 નો ગુણાકાર કરી એટલે કે 6 દુના 12 બરાબર 21 હવે બંને બધા ચલના છેદ છે એ સમાન થઈ ગયા એટલે હવે ઉપરના જે ચલો છે એનો આપણે સરવાળા બાદબાકી કરીશું સૌ પહેલા જે પ્લસ પ્લસ વાળા જે સહગુણક છે એટલે ચલો જે છે એને આપણે સરવાળો કરશું તો કે 16 6 અને 10 બંનેનો સરવાળો કરશું એટલે કે 16n ઓછા 9n છેદમાં 12 બરાબર 21 માટે હવે 16n માંથી 9n કાઢશું એટલે આપણે બાદબાકી કરશું એટલે 7n વધશે 7n છેદમાં 12 બરાબર હવે ડાબી બાજુ જે છે ચલ એના છેદ છે એ અહીં જે ચલનો છેદ છે એ આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે અંશમાં આવી જાય માટે 7n બરાબર 21 ગુણ્યા 12 અહીં જે ચલની આગળનો જે સહગુણક છે એ બંને વચ્ચે છે ગુણાકારની નિશાની છે એટલે એને પણ આપણે જમણી બાજુ 7 ને લઈ જઈશું એટલે 21 ગુણ્યા 12 અહીં અંશમાં છે જમણી બાજુ લઈ જઈશું એટલે છેદમાં આવી જશે હવે આને આપણે ભાગ ઉડાડશું એટલે 7 તેરી માટે n બરાબર 3 ગુણ્યા 12 હવે 12 અને 3 નો આપણે ગુણાકાર કરીશું એટલે કે 12 તેરી